આપણે પ્રકરણ 5 સુધી જોયું, હવે પ્રકરણ 6 ની અંદર કેટલા મુદ્દા જોવાના છે એની વાત કરીએ કે સંચારના સાધનો. એટલે પ્રકરણ 6 નું નામ છે સંચાર. સંચારમાં સંચાર કોને કહેવાય? તો સંચાર એટલે સંદેશા વ્યવહારની આપણે જે આપણે કરીએ છીએ તે. એમાં મુખ્ય સંચારોની વાત આપણે ખાસ કરીએ છીએ. એમાં વ્યક્તિગત સંચાર તંત્ર, એમાં ટેલિફોન છે, ઇન્ટરનેટ છે અને ઈમેલ છે. આ એક સંચાર તંત્ર આપણે લેવાના છે આ સિલેબસમાં આ વર્ષ પૂરતું. ત્યાર પછી સામૂહિક સંચાર એટલે સમૂહ સંચાર તંત્ર, એની વાત આપણે કરવાના છે. એમાં ખાસ કરીને સમાચારપત્રો છે, સામાયિકો છે, એ બધી બાબત કે સમાચારો આપણે જે ન્યૂઝપેપર વાંચતા હોય એની વાત છે, એ સમૂહ સંચાર છે, એની વાત આપણે ખાસ એમાં કરીએ છીએ. પછી આકાશવાણી, રેડિયોની વાત, પછી દૂરદર્શન, ટીવી અને ફિલ્મ, આટલું સંચારમાં આવે છે. ત્યાર પછી પ્રકરણ 7 છે, એમાં વેપાર. વેપારની અંદર વેપારનો ઇતિહાસ કે વેપાર એટલે શું એની વાત આપણે કરીશું, એ સિલેબસમાં લીધું છે. પછી વેપારની જરૂરિયાત, ભાઈ વેપારની જરૂરિયાત કઈ કઈ છે એની વાત ખાસ એમાં કરવાની છે. પછી સામૂહિક અથવા ભારતના વિદેશ વેપારની દિશા, શરૂઆતથી લઈને અત્યારે, પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીની જે વિદેશ વેપારની દિશા છે કેવી હતી એની ટૂંકમાં ચર્ચા આપણે ખાસ એમાં કરીશું. ભારતના વિદેશ વેપારની બદલાતી તરાહ, કે પહેલાં કેવો હતો ને તે પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ અવારનવાર પૂછાય છે કે પ્રાચીન સમયમાં ભારત કેવી રીતે વિદેશ વેપાર કરતો હતો ને અત્યારે કેવી રીતે ચાલે છે. ત્યાર પછી મુક્ત વેપાર પ્રદેશો, ફ્રી ઝોન ટ્રેડ, જે ભારત સરકારે ઘણી બધી જગ્યાએ આવા ફ્રી ઝોન ટ્રેડ શરૂ કર્યા છે જેથી કરીને એ પ્રદેશનો વિકાસ થાય, એટલા માટે મુક્ત વેપાર પ્રદેશો આપણે બનાવ્યા છે, એની ચર્ચા ખાસ કરીશું. એ પણ મોસ્ટ આઈએમપી છે. આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશ દ્વાર બંદર, એટલે બંદરોની, કે ભારતમાં ઘણા બધા બંદરો છે, જે ગુજરાતી લઈ અને દક્ષિણ ભારતમાં કેરળ ને કેરળથી તમિલનાડુ, તમિલનાડુથી લઈને છેક કોલકાતા સુધી ને પશ્ચિમ બંગાળ સુધી આપણે દરિયા કિનારો છે, અને દરેક દરિયા કિનારે મુખ્ય મુખ્ય બંદરો આપણે વિકાસ પામ્યા છે, અને દરેક એ બધાથી આપણે વિશ્વમાં જળમાર્ગ સાથે જોડાયેલા છે, એટલે આંતરરાષ્ટ્રીય વેપારને પ્રવેશ દ્વાર છે, સસ્તા અને સરળ, એની ખાસ ચર્ચા કરવાની છે. અને એ પણ આ વર્ષના સિલેબસમાં આપણે લીધું છે. અને બંદરોના પ્રકાર, કયા પ્રકારના બંદરો છે, વ્યાપારિક છે કે પછી સંરક્ષણ હેતુ માટે છે, એટલે કયા હેતુથી બંદરો વપરાય છે એની વાત છે. ત્યાર પછી પ્રકરણ 8 છે, વસાહતોનું. વસાહત એટલે રહેઠાણ, માનવ રહેઠાણની વાત છે. તો માનવ રહેઠાણમાં વર્ગીકરણ કરીશું કે ભાઈ કેટલા પ્રકારની વસાહતો આવેલી છે. એમાં બે પ્રકાર છે, એક સામૂહિક વસાહત અને કેન્દ્રીય વસાહત, એની ચર્ચા ખાસ એમાં કરીશું. ગ્રામીણ વસાહતો, પછી ગ્રામીણ વસાહતના પ્રકાર અને શહેરી વસાહત, એનો અર્થ અને માપદંડ, આટલું આ મુદ્દામાં પ્રકરણ 8માં લઈશું. ભાઈ ગ્રામીણ વસાહત એટલે શું અને ગ્રામીણ વસાહતના પ્રકારો કેટલા છે, કારણ કે આપણે જોઈએ છીએ કે દરેક ગામડા અલગ, કોઈ નદી કિનારે વસ્યું છે તો કોઈક વરી સપાટ જમીન પ્રદેશોમાં છે ને કોઈક ટેકરાળ પ્રદેશોમાં હોય, ડુંગરાળ પ્રદેશોમાં હોય, તો એ જે છે તે પ્રકારની પ્રકારો આપણે ખાસ પાડવામાં આવે છે. શહેરી વસાહત કોને કહેવાય, શહેર એટલે શું, એના માપદંડો વિશ્વમાં અલગ અલગ છે, બરાબર. એટલે ભારતમાં પણ કોને શહેર ગણવું, કેટલી માનવ વસ્તી હોય તો શહેર ગણાય, કેવી સુવિધા હોય તો એ શહેર ગણાય, તો એના માપદંડો વિશેની ચર્ચા આપણે કરીશું. એટલે આ મોસ્ટ આઈએમપી છે, આખું પ્રકરણ મોસ્ટ આઈએમપી છે, પણ એમાંથી જે કયા મેં મુદ્દા, એ મુદ્દા જ આપણે આ વર્ષે પરીક્ષામાં પૂછવાના છે. શહેરી વસાહતનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ, કે ભાઈ શહેરી વસાહતનું કાર્યકારિતા, દરેક શહેરનું એક ચોક્કસ કાર્ય હોય, દાખલા તરીકે ગાંધીનગર છે, તો ગાંધીનગરમાં ઉદ્યોગો નથી, તો ગાંધીનગર વહીવટ જ કરે છે ત્યાંથી, તો એ વહીવટી શહેર છે. એ જ રીતે આપણું વિદ્યાનગર, તો વિદ્યાનગરમાં પણ ઉદ્યોગો નથી કે બહુ મોટા વેપાર કે બહુ મોટા બજારો નથી, તો વિદ્યાનગર માત્ર વિધિ આપવાનું જ કામ કરે છે, એટલે શૈક્ષણિક શહેર કહેવાય. એટલે એમ કાર્યને આધારે આપણે શહેરનું માપદંડ નક્કી કરીએ છીએ, વર્ગીકરણ કરીએ છીએ. એટલે અહીંયા એ પ્રકારનો પ્રકારો જોઈશું. ત્યાર પછી પ્રકરણ 9 છે, સંસાધનોનો વિકાસ.
એટલે સંસાધનોનો વિકાસ, એમાં સંસાધનોનું વર્ગીકરણ. સંસાધન એટલે જે આપણને મળેલી સંપત્તિ છે, કુદરતી સંપત્તિ આપણને મળે છે એને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે જળ મળ્યું છે તો જળ એ જંગલો મળ્યા છે તે કુદરતી મળ્યા છે, તો એ બધા કુદરતી સંસાધનોની વાત એમાં ખાસ કરીશું. ઘણા બધા સંસાધનો છે, એમાંથી મુખ્ય સંસાધનો આ વર્ષે આપણે જે લેવાના છે એ છે જળ સંસાધન. એક જળ સંસાધન વિશે આપણે ખાસ અભ્યાસ કરીશું, એના સંબંધિત સમસ્યાઓ પણ જોઈશું. ત્યાર પછી ભૂમિ સંસાધન લેવાનું છે અને ભૂમિ સંસાધનો સાથે જોડાયેલી સમસ્યાઓ લઈશું. પશુ સંસાધન લઈશું અને પશુ સંસાધન સંબંધિત સમસ્યાઓનો પણ ચર્ચા કરીશું. અને છેલ્લે માનવ સંસાધનની વાત પણ એમાં લીધી છે. એટલે આટલા સંસાધનો છે. ત્યાર પછી પર્યાવરણીય પ્રદૂષણ પ્રકરણ, આગળનું પ્રકરણ છે 10મું. એ આપણને ખ્યાલ છે કે ભાઈ પર્યાવરણ અત્યારે કેટલું બધું પ્રદૂષિત થઈ રહ્યું છે, તો પ્રદૂષણની વાત છે. એમાં પ્રદૂષણના પ્રકારો જળ, વાયુ, ભૂમિ અને ધ્વનિ, આ ચાર પ્રકારના પ્રદૂષણોની વાત કરીશું. ભાઈ જળ પ્રદૂષણ એટલે શું, વાયુ પ્રદૂષણ એટલે શું, ભૂમિ પ્રદૂષણ એટલે શું અને ધ્વનિ પ્રદૂષણ એટલે શું, એટલે અવાજનું પ્રદૂષણ. આ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે અને એને અટકાવવાના ઉપાયો, આટલી વાત એમાં ખાસ કરી. આવડેવા છે, સહેલો છે પ્રકરણ 10મું. અને ત્યાર પછી ગરીબી અને ગરીબી દૂર કરવાના ઉપાયોની ચર્ચા પણ આપણે ખાસ એમાં કરવાની છે. એટલે એક એ બાબત છે. અને ત્યાર પછી છેલ્લા બે ટૉપિક, ત્રણ ટૉપિક છે એમાં 11, 12, 13. એમાં પહેલું છે ભૌગોલિક માહિતી. આપણે માહિતી કલેક્ટ કરતા હોઈએ, આપણે બધું જોતા હોય કે ભાઈ પ્રદેશ કયો છે, ક્યાં કયા પ્રકારના જંગલો છે, ક્યાં કયા પ્રકારના સડક માર્ગો છે, ક્યાં કેવી માનવ વસ્તી છે, આવું બધી આ બધી માહિતી આપણે ભૌગોલિક કહીએ. તો એ ભૌગોલિક માહિતી એટલે શું એ સમજવાનું છે. એ કેમ મારે મેળવવાની, એની શું જરૂરિયાત છે, એનું જ્ઞાન મારે કેમ, એની વાત છે. પછી એને કેવી રીતે રજૂઆત કરવાની, મારી પાસે હોય તો મારે બીજાને કેવી રીતે રજૂઆત કરવી, અથવા એને લખવાની, તેની એક પદ્ધતિ આપણે ખાસ શીખવાની છે. પછી માહિતીના સ્ત્રોત અને પ્રકાર, કે કેટલા કેવી રીતે માહિતી મળે અને એને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ આપણે કરી શકીએ. પછી માહિતીના સંગ્રહ અને પ્રસ્તુતિકરણ, એનો સંગ્રહ કરીએ તો કોમ્પ્યુટરાઇઝ સંગ્રહ કરી શકાય, પુસ્તકોમાં સંગ્રહ કરીએ, લખીને સંગ્રહ કરીએ છીએ. અને એનું પ્રસ્તુતિકરણ કેવી રીતે કરીએ, ભાઈ સરળતાથી ગ્રાફ બનાવીને, ટેબલ બનાવીને સરળતાથી લોકો સમજી શકે એવું આપણે પ્રસ્તુતિકરણ કરીએ. પછી માહિતીનું વિશ્લેષણ, એ જે ડેટા મળ્યા, દાખલા તરીકે કોઈક વિદ્યાનગર જેવો વિસ્તાર લઈએ ને, એમાં કેટલા લોકો ભણેલા છે અને કેટલા, એક એમ કહેવાય કે ભાઈ 1 થી 50 વર્ષની ઉંમરના આપણે લઈએ કે 20 થી 50 વર્ષની અંદર કેટલા લોકો એ અક્ષરના ગ્રેજ્યુએટ થયેલા છે, એવો અભ્યાસક્રમ આપણે કરવો હોય તેની માહિતી આપણે મેળવવી પડે. મેળવેલી માહિતીના આધારે આપણે પછી એનું વર્ગીકરણ કરવામાં આવે, તો વર્ગીકરણ કરવા માટે એનું એક ટેબલ બનાવવું પડે, સારાણી બનાવવી પડે. તો એ કેવી રીતે બનાવવાનું એની ચર્ચા આપણે કરવાની, એ આપણા સિલેબસમાં છે. અને ત્યાર પછી એને માપવા માટેના માપદંડો છે, એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એના ત્રણ માપદંડો આપણે ખાસ છે, એ દાખલા આપણે ખાસ પૂછાશે. આગળ છે ટૉપિક છે આલેખનું મહત્ત્વ. એમાં જ છે આગળ પણ રેખા આલેખ છે, સ્તંભ આલેખ છે, અને રેખા અને સ્તંભ એવો ભેગો મિશ્ર આલેખ છે, એ પણ આપણે જોવાનું છે. પરીક્ષામાં રેખા આલેખ, સ્તંભ આલેખ અને મિશ્ર આલેખ વિશે પૂછાય છે. એક પ્રશ્ન એનો આવ્યો છે અને બીજો પ્રશ્ન વિભાજિત વર્તુળનો આવ્યો છે. એટલે વિભાજિત વર્તુળમાં એક કરતાં વધારે, દાખલા તરીકે કોઈ ઓલિમ્પિક ચાલતી હોય તો ઓલિમ્પિકની અંદર આપણને ખબર છે કે 3 મેડલ તો મળે, 1 થી 3 નંબર હોય, એમાં પહેલા નંબરને ગોલ્ડ મેડલ મળે, બીજા નંબરને આવે એને સિલ્વર મેડલ મળે, અને ત્રીજા નંબર આવે એને બ્રોન્ઝ મેડલ આપણે આપતા હોઈએ. હવે માની લો કે આપણી પાસે એ રમતો જે રમાડીએ છીએ, ઓલિમ્પિક ચાલતી હોય, એમાં ઘણી બધી ઇવેન્ટ હોય, 100 કરતાં વધારે ઇવેન્ટ હોય, તો આપણી પાસે હોય કે 100 કરતાં વધારે રમતો છે, એની સામે કયો દેશ કેટલા ગોલ્ડ મેડલ લે છે, કયો દેશ કેટલા સિલ્વર મેડલ લે છે અને કયો દેશ બ્રોન્ઝ મેડલ લે છે, એવી રીતે આપણે આ નક્કી માપદંડ આપણે કરી શકીએ. તો એ એક વિભાજિત વર્તુળ દ્વારા આપણે બતાવી શકીએ. પ્રવાહ આલેખ, કેટલાક ગતિવાળા આલેખ, ગતિ કે ભાઈ અહીંથી હવાઈ માર્ગ દ્વારા આપણે રોજે રોજ જે કિંમતી વસ્તુઓ મોકલતા હોય બીજા દેશમાં, અને બીજા દેશમાંથી આપણે, તો કઈ દિશામાં કેટલી ગતિમાં આપણે વેપાર કરીએ છીએ, તો એવા આલેખ પણ આપણે એમાં શીખવાના છે. એટલે એ પ્રકરણમાં જોઈશું. ત્યાર પછી છેલ્લું પ્રકરણ જે છે
એમાં કમ્પ્યુટરની માહિતી છે, હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય આપણે આપવાનો છે, એમાં નકશામાં એનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ વાત છે. ત્યાર પછી ગ્લોબલ પોઝિશન સિસ્ટમ GPS એ દરેકના મોબાઈલમાં પણ આવે છે, એટલે તમને ખ્યાલ છે કે ભાઈ આપણે કઈ જગ્યાએ છે એ આપણને બતાવે. ગ્લોબલ આપણે ગ્લોબલ મતલબ પૃથ્વી, બરાબર, પૃથ્વી પર આપણી પોઝિશન ક્યાં છે, આપણે કઈ જગ્યાએ છે એનું રિસર્ચ એ સિસ્ટમ દ્વારા આપણે કરી, તો એ આપણે ખાસ ટૂંકમાં એનો અભ્યાસ આપણે કરવાના, મતલબ કે એની પ્રસ્તાવના જ આપણે ખાસ જોવાની છે. અને ત્યાર પછી GPRS જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એ માત્ર ભૌગોલિક સિસ્ટમ છે કે દાખલા તરીકે હું તમને એક નાનકડું વાત કરીએ કે ભાઈ બહુ મોટો ફિલ્ડ વિસ્તાર છે, ખેતર વિસ્તાર બહુ મોટો છે, કે ઘણા બધા લાંબા ચોરસ કિલોમીટરની અંદર ડાંગરનું વાવેતર કર્યું છે. હવે એમાં રોજે રોજ ડાંગર કેવી થઈ જોવું હોય તો ઓબ્ઝર્વેશન કરી શકાય એમ નહીં, કે કંઈક ચાલીને જવાથી તકલીફ પડે, સાધન અંદર નાખી શકાય ના, તે વખતે આપણે આ સિસ્ટમથી, સેટેલાઇટ સિસ્ટમથી એનું એ કરીએ છીએ, ઓબ્ઝર્વેશન કરતા હોય છે, અવલોકન કરતા હોય, અને એમાં ક્યાં જીવાત પડી હોય, માનો કે વચ્ચોવચ્ચ કોઈ જગ્યાએ જીવાત પડી હોય તો GPR સિસ્ટમ દ્વારા એનો ઇમેજ લઈને ઇમેજથી એ લોકો શોધી નાખે છે કે ભાઈ કેટલા ભાગની અંદર બગાડ થઈ રહ્યો છે, અને એ બગાડ આગળ વધે નહીં. રોજે રોજ ઇમેજ લેતા એમને ખબર પડે કે કેટલા એક સમયમાં કેટલા સમયની અંદર સ્પ્રેડ થાય છે, વધારે ને વધારે વધે છે, તો ત્યાં જઈ અને હેલિકોપ્ટર કે એના દ્વારા છંટકાવ કર. જો કે ઇન્ડિયામાં એવું શક્ય નથી, પણ વિદેશમાં આવી ખાસ GPR સિસ્ટમથી ખેતી કરવામાં આવતી હોય છે. પ્રેરીઝના મેદાનો છે, બહુ વિશાળ છે, તો એવા વિશાળ મેદાનોને 5,000 કિલોમીટર લંબાઈ પહોળાઈના વિસ્તારો હોય તો ત્યાં હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ તે કરવા માટે GPR સિસ્ટમનો લોકો ઉપયોગ કરે. એટલે GPR સિસ્ટમ ખાસ કરીને દરિયા ઉપર વધારે વપરાય છે, તો એની પણ એક ચર્ચા કરીશું. એટલે આટલો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ ધ્યાન આપવાનું છે કે આટલો સિલેબસ આપણો ઘટાડેલો છે, અને આટલી જ ચર્ચા અને 8 બાબતોના મુદ્દા આપણે 12 બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવાના છે. એટલે તમે બધા એની તૈયારી કરજો, તમને કોઈ એમાં ગૂંચવણ હોય તો અવશ્ય મને ફોન કરજો, અથવા રૂબરૂ શાળામાં એકલ ડોકલ વિદ્યાર્થી આવીને મને મળશો તો મને વાંધો નથી, હું એ બાબતમાં તમને ઊંડાણપૂર્વક સમજાવીશ. એટલે અહીં આપણે રાખીએ છીએ. અસ્તુ.